વિજ્ઞાન વિષયની અંદર મોસ્ટ આઈએમપી હેતુલક્ષી પ્રશ્નો બે હાજર ત્રેવીસ માટે વિભાગ એના સંપૂર્ણ જો આ વિડીયો તમે ધ્યાનથી જોઈ નાખ્યો તો સોળ ગુણ જે છે ને એમાંથી તમારે ઓછામાં ઓછા મિનિમમ તમારે બાર ગુણ પાક્કા થઈ જશે બાર ગુણનો તો આમાંથી પૂછાશે કારણ કે આપણે એવા પ્રશ્નોનો સમાવેશ કરેલો છે જે વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પૂછેલા છે અને આ વખતે બે અંદર પૂછાવાની શક્યતા ધરાવે છે એવા પ્રશ્નોની આપણે એની સોલ્યુશન આપવાનું છે એટલે કે વિડીયો જોશો તો તમને તૈયારી પણ થઈ જશે એટલે કે ખાલી આઈ આપીને ઢલા નથી કરવાનું એનું સોલ્યુશન પણ તમને આપવાનું છે બરાબર ને તો આ વિડીયો તમારે પૂરેપૂરો જોવાનો છે આપણે શરૂઆત કરીએ પહેલાં જ યોગ્ય જોડકા જે છે તો મોસ્ટ આઈએમપી વારંવાર પૂછેલા અને પૂછાવાની શક્ય

ખાતે ભરાય છે ભાવનગરનો પછી મેરાયુ નૃત્ય તો વાવના ઠાકોરો નૃત્ય છે લોથલ લોથલ ધોળકા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે મીના કારીગરી તો મીના કારીગરી માટે લખનઉ જાણીતું છે લાકડાનું ફર્નિચર માટે સંખેડા જાણીતું છે તો આ વખતે ટોપ ઇલેવન અગિયાર જે જોડકા છે આ ખાસ તમે તૈયાર કરી દેજો આ જ આવવાના છે અને આના સિવાયના બાકીના જે છે એ એકસ્ટ્રા પણ આપણે તો કરવાના જ છે પણ આ તો ખાસ પહેલાં કરી દેવાના છે બરાબર તમે આ પ્રમ પરીક્ષા આપશો ને એમાં પણ તમને ખ્યાલ આવી જશે હવે ખરા ખોટા છે તો કે ઉર્દુ ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી આ વિધાન કેવું છે તદ્દન ખોટું છે કારણ કે ઉર્દુ ભાષા નહીં પણ દિલ્હીના સુલતાનોની રાજભાષા કઈ હતી ફારસી ભાષા હતી તો અહીંયા તો આપણને ઉર્દુ આપી છે તો ઉર્દુ કેવી છે ખોટું એના પછી તમે જોઈ શકો છો બીજો છે કે આગ્રાનો તાજમહેલ દિલ્હીની રિફાઇનરી અને ઉદ્યોગોના ધુમાડાના કારણે શ્વેત સંગેમરના જોખા અને પીળા પડી રહ્યા છે તો આ વિધાન કેવું છે સાચું છે કેવું છે સાચું છે એના પછી આપણે જોઈએ ત્રીજું કે યુનેસ્કોએ ભારતમાં બાવીસ જેટલા સ્થળોને વૈશ્વિક વારસાના સ્થળોમાં સમાવિષ્ટ કર્યા છે તો આ વિધાન કેવું છે ખોટું છે ખોટું છે ઓકે

સાતમું છે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું હતું તો આ વિધાનમાં લખાયું વિધાન ખોટું છે પતંજલિ છે એના પછી જે સાલારગંજ સંગ્રહાલય કર્ણાટકના હૈદરાબાદ શહેરમાં આવેલું છે તો આ વિધાન પણ કેવું બને છે ખોટું બને છે એના પછી અનામત જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવે છે તો આ વિધાન કેવું છે એકદમ સાચું છે પછી પ્રસાર ભારત ભારતીય દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમ છે આ વિધાન પણ કેવું છે સાચું છે એના પછી ટૂંકા પ્રશ્નો જોઈ નાખીએ તો કે કઈ જમીન કપાસની કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે કઈ જમીનને કપાસની કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે તો કાળી જમીન રેગુડની જમીન કઈ જમીન રેગુડની જમીન કાળી જમીન એના પછી શણના રેસાને શું કહેવામાં આવે છે ગોલ્ડન ફાઇબર શણના રેસાને ગોલ્ડન ફાઇબર કહે છે પછી જે ઉદ્યોગમાં વધુ રોજગારી મળે તેને કયા ઉદ્યોગ કહેવાય છે તો કે મોટા પાયા પરના ઉદ્યોગ કહેવાય છે એના પછી લેટરાઇટ જમીનનો લાલ રંગ શાને આભારી છે લો ઓક્સાઇડ શાને આભારી છે લો ઓક્સાઇડ એના પછી કયા જીવને કુદરતનો સફાઈ કામદાર કહેવામાં આવે છે કુદરતી તો ગીધ કયો ગીધ આવે છે એના પછી વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ કેવું હોય છે તો વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી હોય છે કેવું હોય છે દ્વિમુખી એના પછી સાતમું સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ગ્રામ પંચાયત નગરપાલિકા મહાનગરપેલા જિલ્લા પંચાયતનું નિયંત્રણ હોય તે જંગલો કયા જંગલો છે તો કે સામુદાયિક વન કયા વન છે સામુદાયિક વન એના પછી જોઈએ વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણ સંકુલ કહ્યું છે તો કે જામનગર ખાતે આવેલું છે એના પછી જોઈએ ગુજરાતનું ઓટોમેટિક લો ગેટ ધરાવતું બંદર કહ્યું છે તો કે ભાવનગર છે બાયોગેસ પ્લાન્ટમાં કઈ બે બાબતોનો મેળવી શકાય છે કુદરતી ગેસ અને ખાતર એલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ છે તો કે બોક્સાઇડ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે એના પછી વિશ્વમાં ઉદભવતા વેપારી ઝઘડો નિરાકરણ કરવું આ કઈ સંસ્થાનું કાર્ય છે ડબલ્યુટીઓ વર્લ્ડ ટેર ઓર્ગેનાઇઝેશન વિશ્વ વેપાર સંસ્થા છે હવે આપણે ખાલી જગ્યાએ જોઈએ કે ડબલ્યુટીઓનું વડું મથક ક્યાં આવેલું છે તો કે જીનેવા ખાતે આવેલું છે વિશ્વ વેપાર સંગઠન ઈસવીસન ખાલી જગ્યામાં નવી ઔદ્યોગિક ઓગણીસો અગિયારમાં નવી ઔદ્યોગિક નીતિ હમણાં મૂકી હતી ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ ખાલીગા રાજ્યમાં છે તો છત્તીસગઢ રાજ્યની અંદર જોવા મળે છે દેશમાં શ્રમમાં મિશ્ર આર્થિક પદ્ધતિ પ્રવર્તય છે તો કે ફ્રાન્સની અંદર મિશ્ર આશ્ર આર્થિક પદ્ધતિ પ્રવર્ત છે ભારત અને ફ્રાન્સમાં પર્યાવરણની સુરક્ષા માટે ઇસવીસન ઓગણીસો બોતેરમાં સ્વીડનના ખાલીગા શહેરમાં પૃથ્વી પ્રસિદ્ધ મળી સ્ટોકહોમ ખાતે મળી હતી વિશ્વમાં દર વર્ષે ખાલીગાના દિવસને વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તો કે પંદર માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવા છે ચોવીસમી ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક દિવસ તરીકે બરોબર એને પછી ભારતમાં આજે આકાશવાણીના કેટલા ચારસો ને પંદર જેટલા સ્ટેશનો છે મિશ્ર અર્થતંત્રને નિયંત્રિત આર્થિક પદ્ધતિ પણ કહેવાય છે ચાર વિતરણ પ્રણાલી ભારતમાં ખાલી એટલે કે ઓગણીસો ને ના વર્ષમાં અમલમાં આવી છે ખાલી સંગીતની ગંગોત્રી કહેવાય છે તો કે સોમવેદને સામવેદને સંગીતની ગંગોત્રી કહેવાય છે પૃથ્વી પર જળ સંસાધનો મૂળ સ્ત્રોત કયો છે તો કે વૃષ્ટિ છે અને એવું પૂછાય પૃષ્ટિય જળનો મૂળ સ્ત્રોત પૂછાય તો નદી આવશે પૃષ્ઠિય જળનો પૂછાય તો નદી પણ પૃથ્વી પર ના પૂછાય તો વૃષ્ટિ ખાલી જગ્યામાં બજાર પદ્ધતિ પ્રવર્તે છે તો કે જાપાન છે ઇંગ્લેન્ડ છે અમેરી યુએસએ છે આમાં કઈ પદ્ધતિ છે બજાર પદ્ધતિ દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે તો કે તેલુગુ એ દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા છે મહસિ ચરક ચરક સંહિતા તો મહસિ સુશ્રુત સુશ્રુત સંહિતા આવે છે હવે વિકલ્પ તમારે લખવાના છે કે મહિલાઓને આર્થિક રીતે પગભર બનવા માટે સખી મંડળ દ્વારા ગુજરાત સરકારે કઈ યોજનાઓમાં મૂકી આર્થિક સ્થાપી છે તો મિશન મંગલમ આવશે એના પછી બીજું છે અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે કઈ બાબતને આધાર ગણવામાં આવે છે તો અસ્પૃશ્યતાને આધાર ગણવામાં આવે છે એના પછી ભારતમાં નક્સલવાદનો ઉદ્ભવ કયા રાજ્યમાં થયો હતો તો કે પશ્ચિમ બંગાળની અંદર થયો હતો એના પછી ચોથું છે નીચેનામાંથી કઈ માહિતી આપવાનો ઇન્કાર કરી શકાય છે તો કે રાષ્ટ્રીય અને સાર્વભૌમત્વની બાબતને લગતી માહિતી આપવાનો ઇન્કાર કરી શકાય છે પાંચમો છે વૈશ્વિકરણનો ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે તો કે વિદેશ વેપાર અંગેની નીતિ સાથે સંકળાયેલો છે છઠ્ઠું છે માનવ વિકાસ આંકની વિભાવના ભારતીય મૂળના કયા અર્થાસ્ત્રીએ દર્શાવી હતી તો અમર્ત્ય સેને આપી હતી એના પછી સાતમું જોઈએ નીચેના દેશોમાં સૌથી ઊંચો માનવ વિકાસ અંક ધરાવતો દેશ નોર્વે છે એના પછી વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરી ભારત દેશની અંદર જોવા મળે છે મહિલા સશક્તિકરણ અને કૌશલ્યવદ તાલીમ સ્વરોજગારી અને બજાર સાથે જોડવાનો હેતુ કઈ યોજનામાં રહેલો છે મિશન મંગલમ યોજનામાં રહેલો છે એના પછી જોઈએ નીચેનામાંથી કયું એક સંગઠન અસમ રાજ્યનું નથી તો અસમ રાજ્યનું તમે જુઓ કયું નથી એન એસ સી એન એ અસમનું નથી બાકી ત્રણે ત્રણ અસમના છે પછી ભારતની સામાજિક સર્જના કઈ બાબત પર આધારિત છે તો જ્ઞાતિ જ્ઞાતિવાદ પર આધારિત છે માનવકોનું ઘોષણાપત્ર કોણે ઘોષિત કર્યું હતું સંયુક્ત રાષ્ટ્રએ ઘોષિત કર્યું હતું પર્યાવરણની જાગૃતિ માટે પૃથ્વી પરિષદ ઓગણીસોને બોતેરમાં મળી હતી એના પછી જોઈએ વિશ્વ વૃદ્ધ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો કે એક ઓક્ટોમ્બરના દિવસે ઉજવવામાં આવે છે એના પછી વિશ્વ યોગ દિવસ ક્યારે તો કે એકવીસમી જૂને વિશ્વ યોગ દિવસ ઉજવાય છે એના પછી નીચેના મંદિરો જોડવાના છે તો કે ઉપરકોટનો કિલ્લો ઉપરકોટનો કિલ્લો કયો છે તો કે જુનાગઢ છે સીધી સૈયદની જાળી કયો છે અમદાવાદ છે એના પછી તમે જો રાણકી વાવ કહેવાય છે તો રાણકી વાવ પાટણ છે અને ધોળાવીરા કહેવાય છે તો ધોળાવીરા ખદીર બેટ ઉપર આવેલું છે આવી રીતે તમને ઓપ્શન આપેલા એ જોડી એની એકની સામે બી ને એવું સાચું બતાવ્યું બરાબર પછી બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે તો કલમ સત્તર પ્રમાણે અને આ સિવાય તમારે જે ગ્રાહક સુરક્ષાના જે લોગોવાળા પ્રશ્નો છે ખાસ બધે બધા લોગો તૈયાર ચિત્ર સાથે લોગો તૈયાર કારણ કે એવું છે બાજુમાં આપેલો લોગો કયા સંસ્થાનું છે તો એ લોગાવાળા પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત